નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલ માં ફાઈટ ની અંદર એડમિશન લેવા માટે બે હાજર ચોવીસ ની અંદર તમે જે ફોર્મ ભરેલું છે એના પહેલા રાઉન્ડ નું રિઝલ્ટ આવી ગયું છે તો આજે પ્રથમ રાઉન્ડ નું રિઝલ્ટ આવ્યું છે એની પછી આપણે આઈટીઆઈ ની અંદર જઈને એડમિશન કન્ફર્મ કરવાનું હોય છે તો આપણે કઈ તારીખે જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું છે તથા જ્યારે આપણે એડમિશન કન્ફર્મ કરવા જાવી ત્યારે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને આપણે કેટલી ફી ભરવાની થશે એ બધા વિશે આપણે આ વિડીયો ની અંદર જાણકારી મેળવીશું એટલે તમે આખો વિડીયો એકવાર જોઈ લેશો એટલે તમને બધી માહિતી મળી રહેશે તો આપણે એક પછી એક બધી માહિતી લેતા જાય એમાં પેલું છે કે એડમિશન કન્ફર્મ કરાવવા માટે રૂબરૂ આઈટીઆઈ જવાની તારીખ એટલે કે ફર્સ્ટ રાઉન્ડ એટલે કે પ્રથમ રાઉન્ડ નું જે મેરિટ લિસ્ટ આવી ગયું છે એ અંદર જો તમારું નામ આવી ગયું હોય તો તમારે ક્યારે આઈટીઆઈ જઈને એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે તો જો તારીખ લખેલી છે કે અઢાર જુલાઈ એટલે કે અઢાર સાત થી લઈને

એમાં પહેલી છે કોશન મની ડિપોઝિટ રકમ સીએમડી ફી એને કહેવાય છે એ કેટલી ભરવાની થશે તો કે બસો પચાસ એટલે કે અઢીસો રૂપિયા ભરવાની થશે અને કોને ભરવાની તો કે બધાને કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય ઓપન ઈડબલ્યુ એસ ઓબીસી એસસી એસટી ફિમેલ ફિઝિકલ હેન્ડીકેપ એક્સરમી કોઈ પણ કેટેગરીનો વિદ્યાર્થી હોય એને અઢીસો રૂપિયા ફરજિયાત છે પણ આ અઢીસો રૂપિયા છે એ ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે જ્યારે તમારું આઈટીઆઈ ભણવાનું પૂરું થઈ જશે પછી તમને અઢીસો રૂપિયા પાછા મળી જશે તમારા બેંક ખાતામાં જ આવી જશે એટલે આ અઢીસો રૂપિયા ખાલી ડિપોઝિટ પેટે આપવાના છે અને બીજી ફી છે એ છે ટ્યુશન ફી એટલે કે છ માસના તમારે છસો રૂપિયા ભરવાના થશે અને આ છસો રૂપિયા કોને ભરવાના થશે તો કે ઓપન ઈડબ્લ્યુ એસ અને ઓબીસી કેટેગરીના જે મેલ એટલે કે પુરુષ વિદ્યાર્થી છે એને તે છસો રૂપિયા ભરવાના થશે બાકી ફિમેલ ફિઝિકલ હેન્ડીકેપ એક્સ આર્મી એસસી એસટી એને આ છસો રૂપિયા ભરવાના નહીં થાય હવે આઈટીઆઈ ખાતે આપણે જ્યારે એડમિશન કન્ફર્મ કરવા જાવી ત્યારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ આપણે એક પછી એક જોતા જઈએ પણ ખાસ ધ્યાન રાખજો આ બધા ડોક્યુમેન્ટ તમારે ઓરિજિનલ સાથે લઈ જવાના પ્લસ એ બધાનો બધાની ઝેરોક્ષનો એક સેટ પણ તમારે સાથે લઈ જવાનો તો પહેલું છે માર્કશીટ એટલે કે કહી તો કે સાતમાં આઠમાં નવમાં અને દસમાં તમારે જેની ઉપર તમે એડમિશન લીધું હોય દાખલા તરીકે તમે દસ પાસ ઉપર એડમિશન લીધું હોય તો માની માર્કશીટ લઈ જવાની આઠ પાસ ઉપર લીધું હોય તો માની લઈ જવાની સાત પાસ ઉપર લીધું હોય તો સાતમાંની તમે જે ધોરણ ઉપર એડમિશન લીધું હોય એ ધોરણની જ ખાલી માર્કશીટ લઈ જવાની બધાની માર્કશીટ લઈ જવાની જરૂર નથી હવે તમને એમ થાય કે સર આ સ્ટાર કેરો પીળા કલરનું એ શું છે એ તમને હું છેલ્લે કહીશ કે આ શું છે એમ બીજું છે શાળા છોડીયાનું પ્રમાણપત્ર એટલે કે એલસી પછી ત્રીજું છે ટ્રાયલ સર્ટિફિકેટ એટલે કે તમે દસ પાસ કરશો ત્યારે માર્કશીટની સાથે એક બીજું ટ્રાયલ સર્ટિફિકેટ પણ આપશે એ પણ તમારે સાથે લઈ જવાનું પછી છે જાતિ કેટેગરી પ્રમાણપત્ર એટલે કે એસસી એસટી અને એસસીબીસી જે વિદ્યાર્થી હશે એને જાતિનો દાખલો લઈ જવાનો અને ઈડબલ્યુએસ જે વિદ્યાર્થી હશે ને ઈ જે સર્ટિફિકેટ આવે એ લઈ જવાનું પછી આધાર કાર્ડ પછી જે વિદ્યાર્થી ઓબીસી એટલે કે એસીબીસી કેટેગરીમાં આવતો હશે એને નોન ક્રિમિલિયર ન્યૂ સર્ટિફિકેટ પણ લઈ જવાનું પછી જે વિદ્યાર્થી ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતો હશે એને આવકનો દાખલો પણ લઈ જવાનું પછી તમારા પાસપોર્ટ સાઈઝના બે ફોટા પછી તમારી બેન્ક પાસબુક સાથે રાખવાની અને બેંક પાસબુકનું જે પહેલું પેજ હોય એની ઝેરોક્સ કરાવીને સાથે લેતી જવાની ઇન કેસ કોઈ વિદ્યાર્થીની બેંક પાસબુક ન હોય તો તમારે જ્યારે તમે કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે તમારે કહેવાનું કે સર હજી મારો અકાઉન્ટ નથી હું ટૂંક સમયમાં ખોલાવી દઈશ જ્યારે હું હાજર થવા એ ત્યારે હું તમને આપી દઈશ પણ જો તમારે આગળ પાસબુક હોય તો ફરિયાત સાથે લેતી જ જવાની પછી જો કોઈ વિદ્યાર્થી ફિઝિકલ હેન્ડિકેપ એટલે કે અપંગ હોય તો તેને એનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું પછી ફિઝિકલ હેન્ડિકેપ વિદ્યાર્થી હોય એને એનું પ્રમાણપત્ર તો લઈ જવાનું અને અલગથી એને વીઆરસીનું સુટેબિલિટી પ્રમાણપત્ર આવે છે એ પણ એણે કઢાવી લેવાનું અને એ એને સાથે લેતું જવાનું પછી જો કોઈ વિદ્યાર્થી એક્સ આર્મી હોય તો તેને એનું પ્રમાણપત્ર પણ સાથે લઈ જવાનું અને જો કોઈ વિદ્યાર્થી રાજ્ય બાર એટલે કે ગુજરાત બહારનું હોય તો એને ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ સાથે લઈ જવાનું ચૌદમું ઉમેદવારને એડમિશન મળ્યું તેનો કન્ફર્મેશનનો રિપોર્ટ એટલે કે તમને જે આઈટીઆઈ અને જે ટ્રેડમાં એડમિશન મળ્યું હોય એ તમે આઈટીઆઈ એડમિશન ગુજરાતની જે વેબસાઇટ છે એમાં તમારું લોગ ઇન કરશો એટલે તમને જે એડમિશન મળ્યું છે અને કન્ફર્મેશન રિપોર્ટ હશે એ તમારે ડાઉનલોડ કરીને સાથે લેતું જવાનું તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે જેને જે લાગુ પડતા હોય એ લઈ જવાના હવે જો આ અમુક જગ્યાએ સ્ટાર કરેલા છે તો તમને એમ થાય કે સર સ્ટાર શું તો કે સ્ટાર વાળા જેટલા ડોક્યુમેન્ટ છે એ ફરજિયાત તમારે લઈ જવાના એટલે કે તમે જેની ઉપર ફોર્મ ભર્યું હોય એની માર્કશીટ એલસી પછી જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય એ આધાર કાર્ડ પછી એસએબીસી વિદ્યાર્થીઓને નોન કમ્લિયર હોય તો એ ફરજિયાત આવકનો દાખલો ઓબીસી અને ઇડબ્લ્યુએસ વિદ્યાર્થીઓને પાસપોર્ટ સાઇઝના બે ફોટા બેંક પાસબુક એટલું ફરજીયાત બધા વિદ્યાર્થીઓને લઈ જવાનું રહેશે તો આટલા ડોક્યુમેન્ટની જરૂર તમે જ્યારે ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરાવવા જશો આઈટીઆઈ ત્યારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો ભૂલ્યા વગર આ બધા ડોક્યુમેન્ટ લઈ જજો કેમ કે જો કદાચ એકાદું ભૂલાઈ જાય ને તમારે ધક્કો થાય એવું ન બને એટલે બધા ડોક્યુમેન્ટ સાથે ઓરિજિનલ લઈ જવાના અને આ બધાની એક એક ઝેરોક્ષ સાથે રાખવાની તો તે આખી માહિતી કે આપણે વેરીફિકેશન કરાવવા જઈએ તો કે ડોક્યુમેન્ટની જરૂર પડે અને કેટલી ફી ભરવાની અને કઈ તારીખ સુધી આપણે આ વેરિફિકેશન કરાવી શકશું તો આ હતી સંપૂર્ણ માહિતી હજી જો તમને કઈ ખ્યાલ ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આપણે સો સો આપીશું અને આ જો તમને સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે અને જો તમે આપણી ચેનલમાં નવો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલ ને કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે અને આપણે ટેલગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડેલા નો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે તો આજ માટે બસ મળશું આપણે નેક્સ્ટમાં જ્યાં સુધી બધાને જઈએ